નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનો રીઅલ સમાચારમાં સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સુરતમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સુરતમાં સ્કૂલ અને ઓટો સામે પોલીસની લાલ આંખ મંજૂરી વગર સ્ટુડન્ટને લઈ જનાને દંડ ફટકારાયા

સમાચાર વિગતે જોઈએ સુરત શહેરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો હતો જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા વિશેષ કરીને અશ્વાનીકુમાર વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળતા ભારે હાલાકી સર્જાઈ હતી વહેલી સવારે કામકાજ અર્થે નીકળતા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો શહેરમાં સાર્વત્રિક વરસાદ વહેલી સવારે નોંધાયો હતો કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા ગરનાળાથી અશ્વનીકુમાર રોડ ઉપર દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા શાળાની ગેટ પાસે જ પાણીનો ભરાવો થતા નાના નાના ભૂલકાઓને પણ શાળામાં જવામાં તકલીફ થઈ હતી શાળાઓ પાસે પાણીનો ભરાવો એટલો થઈ ગયો હતો કે માતા દ્વારા બાળકોને પોતાના કેડ ઉપર શાળામાં પ્રવેશ કરાવવાની ફરજ પડી હતી શાળાના ગેટની આસપાસ જ જ પાણીનો ભરાવો ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યો હતો શાળામાં જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી વહેલી સવારે શરૂ થયેલા વરસાદને કારણે અશ્વિનીકુમાર રસ્તા ઉપર પાણી ફરી વળ્યું હતું પાણીનો ભરાવો વધી જતા રિક્ષા સહિતના વાહનો બંધ થયેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા વાહન બંધ થઈ લોકોને ધક્કો મારીને પાણીની બહાર વાહનો કાઢવાની ફરજ પડી હતી બે ફૂટ પાણી ભરાતા વધુ પાણી હોવાને કારણે વાહન પસાર થવામાં મુશ્કેલીઓનો અનુભવ થઈ રહ્યો હતો રિક્ષા તેમજ અન્ય વાહનો ત્યાંથી પસાર થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો શાળાઓમાં નવું નવસેત્ર શરૂ થઈ ગયું છે ત્યારે સુરતમાં વેન અને ઓટોમાં વિદ્યાર્થીઓની ક્ષમતા કરતાં વધુને લઈ જનારા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે પોલીસ દ્વારા આજે અઠવાલિયન્સ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ જોખમાય તે રીતે લઈ જનારા મંજૂરી વગર લઈ જનારા તથા જરૂરી ડોક્યુમેન્ટ વગરના વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો શહેરમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને લઈ જતી સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકો વિરુદ્ધ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતના અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ સ્કૂલ ખાતેથી બાળકો ભરી પસાર થતી સ્કૂલ વેન અને ઓટો રિક્ષાને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી, જેમાં ક્ષમતા કરતાં વધુ બાળકો ભરવામાં આવ્યા હતા. આરટીઓની પૂર્વ મંજૂરી વિના જ બાળકોને ભરી લઈ જતી સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકો વિરુદ્ધ દંડ સહિત આરટીઓ મેમો પકડાવી દેવામાં આવ્યા હતા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકો પાસે આરટીઓ ની મંજૂરી સહિતના દસ્તાવેજોના પુરાવા માંગવામાં આવ્યા હતા જે કોઈ પુરાવા ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી મહત્વનું છે કે આ મુદ્દે અગાઉ પણ હાઈકોર્ટ દ્વારા લાલ આંક કરી દેવામાં આવી હતી જેના પગલે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી શહેરના વિસુ વિસ્તારમાં આવેલ વીઆઈપી રોડ પર રહેતા એમબીએના વિદ્યાર્થીને ઠગબાજ ભેટી ગયો હતો મુંબઈની ફોસ્ફેટક ટેકનોલોજી કંપનીના પ્રોપરાઇટર સાહેલ હુસૈન દ્વારા તેમની કંપનીમાં ટ્રેનિંગ અને રોકાણ કરવાથી સારો નફો થવાની લોભામણી સ્કીમ બતાવી હતી બાદમાં વિદ્યાર્થીને વાતોમાં ભેળવી તેની પાસેથી કુલ રૂપિયા 22 લાખ તેર હજારનું રોકાણ કરાવી લીધું હતું જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી વેસુ વીઆઈપી રોડ સ્વપ્ન સંગીની ખાતે રહેતા અને એમબીએ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 24 વર્ષીય કૃણાલ સ્પામ સુંદર રાઠીને ગત તારીખ 20 જૂન ના રોજ કોસ્ટાફોક ટેકનોલોજી કંપનીના એક્ઝિક્યુટિવ ફોન કરી તેમની કંપની મુંબઈમાં શેર માર્કેટનું કામકાજ કરે છે અને આ કંપની રજિસ્ટર્ડ કંપની છે અમારી કંપનીમાં ટ્રેડિંગ તથા રોકાણ કરશો તો સારો એવો નફો કરાવીશું હોવાની વાત કરી હતી જેથી ફનલ રાઠી મુંબઈ ખાતે આવેલ કંપનીના પ્રોપરાઇટર સાહિલ અલી અબ્બાસ હુસેન સહિત સ્ટાફના માણસોને મળ્યો હતો સાહિલ હુસેને તેને કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટની સ્કીમની માહિતી આપવાની સાથે કંપનીમાં ઘણો સારું પ્રોફિટ રીટર્ન આપે છે કંપની પ્રતિ માસ 5 થી 15% જેટલો નફો આપે છે કહી કંપનીના બ્રાન્ડ એમ્બેસડર તરીકે ક્રિકેટર સુરેશ રેના હોય તેવા વિડિયો બતાવી વિશ્વાસમાં લીધો હતો કૃણાલ રાઠીને તેમના ઉપર વિશ્વાસ મૂકી કંપનીમાં તારીખ વીસ જૂન બે હજાર બાવીસથી એકવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં કુલ રૂપિયા છવ્વીસ લાખ છપ્પન હજારનું રોકાણ કરાવ્યું હતું જેમાંથી રૂપિયા નવ લાખ છોતેર હજાર વિડ્રો કર્યા હતા જ્યારે બાકીના નાણાં મેળવવા માટે ગત તારીખ અઢાર ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી સુધીમાં નફાની રકમના રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર સહિત કુલ રૂપિયા બાવીસ લાખ તેર હજાર પરત મેળવવા માટે ફેબ્રુઆરીથી માર્ચ મહિના દરમિયાન અવારનવાર અલી અબ્બા મોબાઈલ રૂબરૂ સંપર્ક ધમકીઓ આપી હતી જેથી કૃણાલને ખ્યાલ આવી ગયો કે આરોપી સોહેલ અલીને લોભામણી સ્કીમ આપી રોકાણના નામે પૈસા પડાવી છેતરપિંડી કરી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે ગત સપ્તાહે ભારે વરસાદને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ પર વાહનો અનેક બનાવો બન્યા હતા એ બાબતને ધ્યાનમાં લઈ ટ્રાફિક પોલીસે મદદ માટે તેમજ સુચારુ ટ્રાફિક વ્યવસ્થા માટે બ્રિજ પર ટ્રાફિક પોલીસ ચોકી બનાવવામાં આવી છે એની કેબિનમાં બે પોલીસ કર્મચારીઓ સતત હાજર રહી વાહન ચાલકોને મદદરૂપ થશે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં બ્રિજ પર પહેલીવાર ટ્રાફિક પોલીસ ચોકી બનાવવામાં આવી છે આ ચોકી ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર કોઈ બ્રિજ કે ઓવર ફ્લાયઓવર પર કાર્યરત કરાયેલી ચોકી છે ટ્રાફિક ડીસીપી અમિતાબેન વાનાણીએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં રિંગરોડ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી એને નિવારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રાફિક પોલીસ ચોકી પેટ્રોલિંગની સાથે બ્રિજ ઉપર બ્રિજ વચ્ચે ડિવાઇડરમાં લોખંડની જાળી લગાવવામાં આવી છે જેને ખસેડીને ટ્રાફિક ડાયવર્ટ પણ હવે કરી શકાશે ગુજરાતમાં આવો નિર્ણય પ્રથમવાર હોય એવી શક્યતા કહી શકાય ભારે વરસાદને કારણે રિંગરોડ રોડ ફ્લાયઓવર બ્રિજ પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ બાબતે પોલીસે તપાસ કરી તો વરસાદમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો ખડકાવવાના અનેક બનાવો બન્યા હતા એક વાહનને કારણે બ્રિજ પર લાંબી કતારો લાગી જતી હતી જેની અસર ઉદના દરવાજા સહારા દરવાજાથી લઈ કાપડ માર્કેટ વિસ્તારમાં પણ જોવા મળી હતી બ્રિજ પર વાહન ખોટવાય તો વાહન ચાલકોને મદદરૂપ થવા માટે ટ્રાફિક પોલીસે ચોકી બનાવી છે બ્રિજ પર વાહ સહારા દરવાજા તરફ જવાના માર્ગની સાઈડે કેબિન બનાવાય છે જેમાં બે પોલીસ કર્મી હાજર રહેશે અને વરસતા વરસાદમાં જો કોઈ વાહન ખોટવાય તો વાહન ચાલકોની મદદ કરી શકશે પોલીસ ચોકી પર ફરજ બજાવતા બે પોલીસ કર્મીએ જરૂર પડે વાહન ખસેડવાની ક્રેન પણ મંગાવી લેશે સાથોસાથ પોલીસ કર્મીઓ બાઇક પર સતત ક્રોસ પેટ્રોલિંગ કરી ટ્રાફિક વ્યવસ્થા પણ જાળવશે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના એક પણ બ્રિજ પર ટ્રાફિક પોલીસ ચોકી નથી રિંગ રોડ બ્રિજ પર ભારે ટ્રાફિક થતો હોવાના કારણે આ ચોકી બનાવવામાં આવી છે આપણો જે રિંગ રોડનો ઓવરબ્રિજ છે એ એટલો બિઝી રહે છે અને મેક્સિમમ વાહનોની અવર જવર આ બ્રિજ પરથી થાય છે આપ મજુરા ગેટથી લો લઈને સહારા દરવાજાના ફાલસાવાડી સર્કલ સુધી અને લેફ્ટ સાઈ રાઈટ સાઈડ આપણે જોવા જઈએ તો બોમ્બે માર્કેટ સુધી ત્રણથી ચાર કિલોમીટર લાંબો આખો બ્રિજનો રન છે હાલમાં વરસાદની સિઝનના કારણે અનુભવે એવું જોવામાં આવ્યું કે ઘણીવાર વરસાદના કારણે વાહનો બ્રેકડાઉન થઈ જાય છે અને બ્રિજની ઉપર બંધ થઈ જાય છે આ બ્રિજ બે લે ટોટલ ફોર લેનનો છે અને એક લેનમાં એક વાહન ગમે ત્યારે બગડી જાય છે કે બ્રેકડાઉન થાય છે તો પાછળ ટોટલી ટ્રાફિક જામના સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી આપણે અનુભવ કરતા હતા એના કારણે અમે સૌ પ્રથમ પહેલાં બાઇક પેટ્રોલિંગ શરૂ કર્યું હતું ટ્રાફિકનું જેથી જ્યારે પણ આવો કોઈ બનાવ બને તો તાત્કાલિક એ અટેન્ડ થઈ શકે એ બનાવ અને તાત્કાલિક ક્રેનની જરૂરિયાતને પહોંચી વળાય તેમજ સાઈડ પરથી ટ્રાફિકને પણ આપણે ડાયવર્ટ કરીને ક્લિયર કરાવી શકીએ હેતુસર સર અમે પહેલાં બાઇક પેટ્રોલિંગ શરૂ કર્યું હતું પણ પછી જોયું કે વરસાદના કારણે ત્યાં ઉપર ઊભો રહેવા માટેની જગ્યા પણ નથી અને ઊભા રહે તો પલળી જાય એવી પરિસ્થિતિ હતી તો અમને એવું થયું કે આપણે એક ચોકીની જો વ્યવસ્થા ઉપર હોય તો માણસ સતત હાજર પણ રહી શકે અને વરસાદમાં પણ એની ત્યાંથી કામગીરી કરી શકે અને એના કારણે અમે પછી નાનું એક ટ્રાફિકનું જે કેબિન છે એ ઉપર રાખ્યું છે અમે ત્યાં પીક અવર્સમાં ખાસ કરીને જ્યારે સવારે આઠથી બાર અને સાંજે અઢારથી એકવીસ જીરો આ આ સમયગાળામાં માર્કેટનો કમ્પ્લીટ ટ્રાફિક ઉપર ફ્લો થતો હોય છે અને એવા સમયે કોઈ ગાડી બ્રેક ફેલ થાય છે તો તાત્કાલિક અમારા પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી જાય છે ક્રેન પણ તાત્કાલિક બોલાવી લે છે અને ટ્રાફિકને જરૂરી ડાયવર્ઝન પણ આપે છે તો તમે જો એને તાત્કાલિક અટેન્ડ કરો તો લાંબો ટ્રાફિક જામ થતો અટકી જાય છે અને એટ એ ટાઈમ અમે સાથે સાથે નીચે પણ સૂચના એવી રીતે આપી દઈએ છીએ કે પણ તમે જ્યાં સુધી આ ઉપરનું વ્હીકલ જે બગડ્યું છે એને સાઈડ ના કરીએ ત્યાં સુધી તમે ટ્રાફિક નીચે ડાયવર્ટ કરો તો એના કારણે ડબલ કોમ્બિનેશનના કારણે ટ્રાફિક જે જામ થતો તો એમાં ઘણો ફેર પડ્યો છે તાત્કાલિક અટેન્ડ થઈ જાય છે અને અમારી એવી ઈચ્છા છે કે આ જે બ્રિજનો ટ્રાફિક છે એ કન્ટિન્યુઅસ ફ્લો થતો રહે અને લોકોની હાલાકી ઓછી થાય સ્પોર્ટ્સ અને સાયકલ ચોરીના નેટવર્કને એસઓજી પોલીસે ઝડપી છે અલગ અલગ વિસ્તારમાંથી સાયકલોની ચોરી કરતા ત્રણેય ઈસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે શહેરના પોષ વિસ્તારમાંથી ચોરી કરતા હતા સ્કૂલ ટ્યુશન ક્લાસ મોલની બહારથી સાયકલ ચોરી કરતા હતા બાદમાં સસ્તામાં કોઈને પણ વેચી દેતા હતા આ સાયકલ ચોર ગેંગની તમામ કરતું જ સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી બેતાલીસ સાયકલ તેમજ એક રિક્ષા મળી કુલ અઢી લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ પોલીસ તપાસમાં પાંચ ગુનાના ભેદ પણ ઉકાલાઈ જવા પામ્યા છે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નખુમે જણાવ્યું હતું કે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેઓ ત્રણેય ઓટો રિક્ષા લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા હતા ખાસ કરીને શાળા ટ્યુશન ક્લાસીસ શોપિંગ મોલ તથા પોશ વિસ્તારમાં વિસ્તારમાં ફરીને ચોરી કરતા હતા ખાસ કરીને જે સાયકલોના લોક ખુલ્લા હોય તેવી સાયકલોની ચોરી કરતા હતા અને તેમની પાસેથી મળી આવેલ સાયકલો તેઓએ રાંદેર ઉત્તરાયણ અમરોલી અડાજણ સિંગણપોર જહાંગીરપુરા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસ તપાસમાં રાંદેર અમરોલી ઉત્તરાયણ અને સિંગણપોર ડભોલીના બે ગુના મળી કુલ પાંચ ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા સુરતના જુદા જુદા વિસ્તારમાંથી મોંઘીદાર્ટ સાયકલ ચોરાવાના આ નેટવર્કને સુરતની એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે સુરત એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એસઓજી પોલીસે કોન્સ્ટેબલ હસમુખભાઈ મોહનભાઈ અને રાજુભાઈ ભીમાભાઈને બાતમી મળી હતી કે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોંઘીદાર્ટ સાઇકલોની ચોરી કરતા ઈસમો અમરોલી વિસ્તારમાં ફરી રહ્યા છે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે અમરોલી કોષાળ આવાસ પાસે વોચ ગોઠવી અલગ અલગ કંપનીઓની બે લાખ ચૌદ હજારની સ્પોર્ટ અને લક્ઝરિયસ બેતાલીસ જેટલી ચોરીની સાયકલ મળી આવી હતી આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી સાયકલોની ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલી એક ઓટો રિક્ષા મળીને શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને આકાશ કોમ્પ્યુટર ક્લાસ ચલાવતા યુવાનને વિદેશ મોકલવાના બહાને અમદાવાદ નું ઠકબાજી દંપતી ભેટી ગયું હતું અમદાવાદના ઠગબાજી દંપતીએ અલગ અલગ પ્રોસેસના બહાને કોડ રૂપિયા પાંચ લાખ ઓગણપચાસ હજાર પડાવી લીધા બાદ તેમની સાથે ઠગાઈ કરી હતી અને પૈસા પણ પરત ન આપી જે થાય તે કરી લેવાની અને ગાયબ કરી દેવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર યુવાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગવા જ દંપતી સામે ઠગાઈનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અડાજણ માં ચોક્સી ની વાડી સામે યોગી કોમ્પલેક્સ માં રહેતા હેમેશ બરુવાલા અને તેમની પત્ની માનસી બેન ને અમદાવાદ નું ઠગબાજ દંપતી ભટકાઈ ગયું હતું ગતરોજ તેઓ એ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથક માં ફિરિસ પ્રેપ ઇન્ટરનેશનલ કંપની ના કરતા હરતા વિનોદ કુમાર મહેતા અને પ્રિયંકા આકાશ મહેતા સામે છેતરપિંડી નો ગુનો નોંધાવ્યો છે જેમાં તેઓ જણાવ્યું હતું કે આકાશ મહેતા અને તેમની પત્ની પ્રિયંકા મહેતા એ એક બીજી ની મદદગારી થી માનસી અને તેમના પતિ ને કેનેડા જવા

બે લાખ ઓગણપચાસ હજારનો ચાર્જ વસૂલ્યો હતો જોકે બાદમાં વર્ક વિઝા પરમિનેન્ટ નહીં અપાવી બંને બહેનો સાથે ઠગાઈ કરી હતી જે બાદ માનસીબેને પૈસા પરત માંગતા પૈસાની જગ્યાએ ધમકીઓ મળી હતી જેથી તેમણે પોલીસને ફરિયાદ આપતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચંદન ગો જોવા મળી હતી બીજી તરફ બનાવની જાણ થતા પ્રયાસ જીવદયાની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી તેનું રેસ્ક્યુ કરીને સહી સલામત જગ્યાએ છોડી દીધી હતી ચોમાસાની ઋતુમાં જાનવરો બહાર નીકળતા આવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે બે દિવસ પહેલા જ સુરતમાં એક મોપેડમાં સાપ ઘૂસી ગયો હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો એવામાં આજે પ્રયાસ જીવદયાની ટીમે બપોરે એક કોલ મળ્યો હતો કે અડાજણ શ્રીરામ પેટ્રોલ પંપ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં કંઈક અલગ દેખાતું જાનવર ઘરમાં ઘૂસી ગયું છે બીજી તરફ બનાવની જાણ થતાં પ્રયાસ જીવદયાની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી પ્રયાસ જીવદયાની ટીમે ઘટનાસ્થળ પર આવીને તપાસ કરતાં ચંદન ગોહવાનું માલુમ પડ્યું હતું આખરે પ્રયાસ જીવદયાની ટીમે તેનું રેસ્ક્યુ કરી તેને સહી સલામત સ્થળે છોડી દીધી હતી આ અંગે પ્રયાસ જીવદયાના તીર્થ શેઠે જણાવ્યું કે બપોરે કોલ મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ચંદન ઘો રહેણાંક વિસ્તારમાં ભાગે જ જોવા મળે છે જે ચંદનઘોનું રેસ્ક્યુ કરાયું તે ત્રણથી સાડા ત્રણ ફૂટ જેટલી હતી અને તેનું વજન અંદાજિત ચાર કિલો જેટલું હતું જ્યારે પણ તમારા રહેઠાણ વિસ્તારમાં કોઈ જાનવર દેખાય તો જાતે રેસ્ક્યુ કરવાની કોશિશ ના કરવી કારણ કે ઘણી વખત જાતે રેસ્ક્યુ કરવામાં જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે આથી આવા સમયે લોકોએ કોઈ જીવદયા અથવા ફાયર વિભાગની જાણ કરવા અપીલ કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં આદિવાસી યુવાન પર પેશાબ કરી વિડીયો બનાવવાનું હિનકૃત્ય કરનાર ભાજપના નેતાને દાખલારૂપ સજાની માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી તારીખ ચાર જુલાઈના રોજ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયોમાં એક ત્રાહિત વ્યક્તિ એક યુવાન પર પેશાબ કરી રહ્યો હોય અને આ ત્રાહિત વ્યક્તિના મળતિયાએ બનાવ્યો હોય એવું દેખાય છે આ ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે અને સૌ દુઃખી થયા છે પ્રાપ્ત માહિતી મુજબ આત્રાહિત વ્યક્તિ ભાજપનો કાર્યકર્તા હોય અને પીડિત વ્યક્તિ આદિવાસી સમાજનો હોવાની જાણકારી મળી હતી આ સમગ્ર માનવ સભ્યતાને શરમાવે તેવી હીન ઘટના છે આવા હીન કૃત્યો કરવાની ભાજપના કાર્યકર્તાઓને હિંમત ક્યાંથી મળે છે આવા લોકોને દાખલા રૂપો સજા થવી જોઈએ તેવી માંગણી સાથે આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી છગનભાઈ રાઠોડ હું પોતે આદિવાસી છું અત્યારે જે બનાવ જે બનો છે મધ્યપ્રદેશની અંદર એ બનાવને આદિવાસી તરીકે પૂરા દરેકે દરેક સમાજને આજે જાગૃત કરવાનો સમય આવી ગયો છે મિત્રો અત્યારે જે બનાવ બન્યો છે એમાં જે કૃત્ય કર્યું છે એમણે જાહેરમાં એક આદિવાસી યુવાન ઉપર પેશાબ કરીને સમગ્ર માનવજાત ઉપર એક અત્યાચાર કહી તો અત્યાચાર તરીકે પણ અમે આ બનાવને સખત સબરોમાં વિરોધ કરીએ છીએ અને આ માધ્યમથી આમ આદમી પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર તરીકે અમે એક આ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કલેક્ટરના માધ્યમથી અને આ બનાવને જે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે આ કૃત્ય કર્યું છે એને સખતમાં સખત સજા થાય એવી અમે અપેક્ષા રાખીએ આભાર સુરતમાં ગુનેગાર અને અસામાજિક તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કાયદો અને પોલીસનો આવારા તત્વોને કોઈ ડર જ ન હોય તેવી બનાવો બની રહી છે ત્યારે સુરતમાં ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોનો દાદાગીરી અને ગુંડાગર્દીનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક ઇસમ ખુલ્લામાં હાથમાં તલવાર લઈને આતંક મચાવતો જોવા મળી રહ્યો છે

આવેલા વાત્સલ્ય એપાર્ટમેન્ટ પાસેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે આ વાયરલ સીસીટીવી વિડીયોમાં જોવા મળ્યું છે કે એક અસામાજિક તત્વ હાથમાં ખુલ્લેઆમ તલવાર લઈને રોફ જમાવી રહ્યો છે અને ધમાલ મચાવી રહ્યો છે આ સીસીટીવી બે દિવસ પહેલાના છે આ વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે આ યુવકને જાણે પોલીસનો પણ કોઈ ખોફ ન રહ્યો હોય તેમ જાહેરમાં હાથમાં તલવાર લઈને રોફ જમાવી રહ્યો હતો સ્થાનિક ટપોરીઓએ પોલીસને જ કોઈ ડર ન રહ્યો હોય તે રીતે એક માથા ફારે ઈ સમતલ વાલ્લઈને જાહરમાં ડરનો માહોલ પેદા કરતો હોવાનું સામે આવ્યું છે વિડિયો માં શખ્સની ગુંડાગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે ત્યારે આ પ્રકારના તત્વો સામે સ્થાનિકો આકરામાં આકરા પગલા લેવાની માંગ કરી રહ્યા છે ઉપરાંત આવા તત્વો સામે પોલીસે લગામ લગાવી જરૂરિયાત મુજબ પગલા લેવા પણ માંગ ઉઠી છે ઉદનામાં અસામાજિક તત્વોની ગુંડાગર્દીના સીસીટીવી સામે આવ્યા બાદ ઘટના અંગે પોલીસને જાણ થઈ છે આ સીસીટીવી પોલીસ સુધી પણ પહોંચી ચૂક્યા છે ત્યારે વિડીયોમાં દેખાઈ રહેલા યુવકની સામે પોલીસ દ્વારા સુરતના નાનપુરા માછીવાડમાં માં પાડોશીઓ વચ્ચેની બબાલ હિંસક બની હતી ખોડિયાર માતાના મંદિર પાસે પાડોશીઓ અચાનક ટુ વ્હીલરના ગેરેજ માલિકના ગળામાં ચપ્પુ ઘુસાડી દેતા ભાગ દોડ મચી ગઈ હતી બીજી તરફ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિજય નેટવર્ક કહારને જાનથી મારી નાખવાના ઈરાદે જ હુમલો કરાયો હતો પાડોશી ધ્રુવ નામના ઈસમે પાછળથી આવી ગળામાં ચપ્પુ ઘુસાડી દીધું હતું ત્યારબાદ પોતાનો બચાવ કરતા વિજયે ડાબા હાથ પર પણ ઘા માર્યા હતા હુમલા બાદ ધ્રુવના સી છૂટ્યો હતો ત્યારે વિજય સિવિલ હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યો છે ઇજાગ્રસ્તની પત્ની પ્રતિભાએ કહ્યું કે નણનને મારતા સસરાને ઠપકો આપવાની બે વર્ષોની અદાવતમાં આ બીજી વાર હુમલો થયો છે પાડોશીઓના ત્રાસથી પરિવારે સસરાનું ઘર છોડીને પિયરમાં આશ્રય લીધો છે ત્યાં પણ જીવલેણ હુમલો થયો હતો હાલ વિજયની તબિયત સાધારણ છે સિટીલાઇટના હીરા વેપારીના ચૌદ વર્ષીય પુત્રએ સોમવારે સાંજે નવમાં માળેથી બાલ્કનીમાંથી પડતું મૂકી દીધું હતું ગંભીર રીતે ઘવાયેલા તરુણને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તબીબ બચાવી શક્યા ન હતા પોલીસે આપઘાતનું કારણ જાણી ન શકતા રહસ્ય ઘેરાયું છે સિટીલાઇટ ક્રિશ એન્કર ખાતે નવમાં માળે રહેતા હીરા વેપારી જીગર વિદાણીનો પુત્ર અને જાણીતા હીરા વેપારી ચંદ્રકાંત સંઘવીનો દોહિત્ર અયાન જાણીતી સ્કૂલમાં ધોરણ નવ માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો સોમવારે સાંજે અયન ટ્યુશન થી ઘરે આવ્યો હતો તેના પિતા જીગરભાઈ તેમની કાર રિપેરિંગ કરાવવા ગયા હતા અને ઘરે કોઈ હાજર ન હતું દરમિયાન અયાને નવમાં માળની બાલ્કનીમાંથી પડતો મૂકી દીધું હતું નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તબીબોએ અયાનને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા પરંતુ તબીબો બચાવી શક્યા ન હતા અયાનના ના કારણ ઉમરા પોલીસને જાણવા રહસ્યમય વધુ ઘેરાયું છે અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સુરતમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સુરતમાં સ્કૂલ વેન અને ઓટો સામે પોલીસની પોલીસ ની લાલ આંખ મંજૂરી વગર સ્ટુડન્ટ એમબીએ એમબીએના વિદ્યાર્થી સાથે રોકાણના નામે રૂપિયા બાવીસ લાખ તેર હજાર ની છેતરપિંડી રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ પર થતા ટ્રાફિક જામને નિવારવા પોલીસ ચોકી બનાવાઈ સુરતમાંથી મોંઘી મોંઘીદાર સાયકલ ચોરી કરતી ટોળથી પકડાઈ વિદેશ મોકલવાના વાહને અડાજણમાં માં પરણીતા સાથે પાંચ લાખ ઓગણપચાસ ની ઠગાઈ આ હતા અત્યાર સુધીના સમાચાર નવી ખબરો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર